પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. 35 લાખની મત્તાની ચોરી. લોકડાઉન દરમિયાન 4 માસથી મકાન માલિક વતન ગયા હતા ત્યારે તસ્કરોએ કસબ અજમાવ્યું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની હીરાલાલ ખત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં ઘૂસી તિજોરીમાંથી સોનું અને ચાંદીના તેમજ રોકડ રકમ સહિત રૂપિયા 35 લાખની મત્તાની ચોરી કરી રફુ ચક્કર થઈ જતા બનાવ સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકડાઉન ખુલતાની સાથે જ ચોરીઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ જવા પામી છે. ત્યારે મુખ્ય મથક પાલનપુર શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં ગત રાતના સુમારે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 35 લાખથી વધુની મત્તાની ચોરી કરી પ્લાયન થઈ જતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની હીરાલાલ મોહનલાલ ખત્રીના મકાનમાં ગત રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. મકાન માલિક લોકડાઉન દરમિયાન છેલ્લા 4 મહિનાથી તેમના વતન રાજસ્થાન ગયેલા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનમાં ગત રાત્રિના સુમારે તસ્કરો દરવાજાનો લોક તોડી ઘૂસી ગયા હતા અને તિજોરીમાંથી સોનું અને ચાંદી તેમજ રોકડ રકમ સહિત રૂપિયા 35 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ જતા બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. મારું નામ પ્રકાશ ખત્રી અને મારા કાકાનું ઘર ઢુંઢિયાવાડીમાં સરિતા સ્કૂલના બાજુમાં આવેલ છે અને આ મકાન છેલ્લા 3 મહિનાથી બંધ હતું અને સવારે એમના પડોશીએ જાણ કરતા કે તમારા મકાનનું તાળું તૂટે છે, તો તે અહીં જોતા અંદર તપાસ કરી પોલીસ કોડ બોલાવ્યો અને તપાસ કરીને વસ્તુ જોતા 58 તોળા સોનાના દાગીના, 300 ગ્રામ ચાંદી અને 3000 રોકડા પૈસાની ચોરી થયેલ છે અને આ બાબતે પોલીસને જાણ કરી અને તપાસ માટે વિનંતી કરેલ છે. મારું નામ ચાવડા રાજેશકુમાર છે. હું સાતપુરામાં રહું છું એટલે મારા પપ્પાનું ઘર અહીંયા ઢુંઢિયાવાડીમાં છે એટલે સામેવાળાનો ફોન આવ્યો સવારે, તમારો તાળો તૂટેલો છે. સવારે આવી અને જોયું અહીંયા તાળો તૂટેલો અને પછી પોલીસને જાણ કરી અહીંયા આવ્યો. કેટલી ચોરી થઈ છે? પંચાવન થી 60 થઈ ગયું.